नमस्कार मित्रों, एंजीनियर्स एजुकेशन चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। तो मित्रों, आज हूँ फरी एक बार अपनी जूनी यादों ने ताजा करतो एक पाठ लेखक श्री पीतांबर पटेल रचित अंजल पाणी लेने आवी छू। तो चालो जोईए। सूरज डोशी ने खूब समझाव्या एटले तेमणे गड़गड़ा अवाजे कही दीधुं, सारू ताण भूरी ने काल दोरी जजो। आटलू बोलता बोलता तो डोशी हाँफी गया ने ऊभा थई घर तरफ वळ्या। जता ज तेओ भूरी ने वळगी पड़ा, तेना घड़ा पर, मो पर, पीठ पर हाथ फेरववा लाग्या। सासरे वळावता माँ जे रीते दीकरी ने पंपाळे, ए रीते सूरज डोशी भूरी ने पंपाळी रह्या हता। भूरी भूरी, काल तो तू जती रहेवानी। आटलू बोलता बोलता तो सूरज डोशीनी आँखोमांथी आँसू टपकवा लाग्या। भूरी कई समझी न होय तेम डोशी सामे माथू हलावा लागी, जाने पूछती न होय शू करवा रोवो छो माँ। सूरज डोशी तो रड़े जता हता, भूरीना ढील पर हाथ फेरवता जाय ने रड़े जाय। डोशीनो हाथ भूरी चाटवा लागी। डोशीनी सामे माथू हलावा लागी। ए मूंगू प्राणी, डोशी ने कही रही हतू, माँ हवे रड़ो तो मारा सम छे, एवू ते शू छे ते रड्या ज करो छो। अने डोशी मूक वाणी सांभळी होय तेम भूरीना मुँह पर हाथ फेरवता बोल्या, भूरी हूँ तने अळगी करू छू। भूरी वोक घनो माफ करजे, हवे मळाय न मळाय। डोशीनो साथ फाटी गयो, तेओ भूरी ने बाजी पड्या अने एने बच्चियों भरी कहवा लाग्या, भूरी भूरी आ शू थवा बैठू छे। जाने भूरी थी एक घड़ीए जुदा न पड़वानो निर्धार कर्यो होय एम सूरज डोशी भूरीनी पासे बेसी ज रह्या। न तो तेमने रोटला करवानो भान रह्यू, न भूरीने ओगाट नाखवानो भान रह्यू। भूरीने अर्गी करता सूरज डोशीनो जीव कपाई जतो हतो। भूरी साथे एवी तो माया बंधाई गई हती के तेने नजरथी दूर करी शकता न हता। छेल्ला दसेक वर्षथी तो ए बन्ने जण सुख दुखना साथी बनी गया हता। भूरी ने उछेरी ने मोटी करना सूरज डोशी हता, ममताथी तेओ भूरी ने पाड़ता आव्या हता। सूरज डोशीनी जिंदगीमां माया ममता राखे एवुं बीजुं हतुं ये कोण? एक दीकरी हती, ए तो सासरे घर करीने रही हती। पंडे विधवा बाई एकली करे शू, एटले तो जीवननी रही सही लागणी भूरीमां रहेली हती। एमनी आखा दिवसनी प्रवृत्ति पण भूरीमय थई गई हती। भूरीने चार नीरवी, भूरीने दोहवी, भूरीने चारवा लई जवी, भूरीने पाणी पावा लई जवी, भूरीनું છાણું પાડવું, ભૂરીની જગ્યા કોરી કરવી અને ભૂરી સાથે વાતો કરે કોઈને નવાઈ લાગશે, પણ સુરજ ડોશી સાચે જ ભૂરી સાથે વાતો કરતા જે રીતે માં દીકરીને ઠપકો આપે, વઢે, ઝઘડે અને વહાલ કરે એ બધું સુરજ ડોશી ભૂરી સાથે કરતા। ભૂરીએ સુરજ ડોશીના જીવતરમાં દીકરી કરતા એ વધુ નજીકનું સ્થાન લઈ લીધું હતું। એ ભૂરીને હવે આંખથી અળગી કરવાનો સમય આવ્યો હતો। કાલે તો ભૂરીને દોરી જશે એ વિચાર માત્રથી સુરજ ડોશીનું હૈયું ચીરાઈ જતું હતું। ના ના, મારે ભૂરીને નથી વેચવી, તેમનાથી બોલી જવાયું। પણ બીજી જ પળે પાછો વિચાર આવ્યો, તો ખીલે બાંધીને ભૂખે મારી નાખવી છે, ઘરમાં શું છે તે ખવડાવીશ। મારે ભૂરી નથી વેચવી, નથી વેચવી, એમ તો સુરજ ડોશી એક મહિનાથી કહેતા હતા। વાસના કેટલાય સમજાવીને તૂટી ગયા તો એ નહોતા માનતા, તેમના કુટુંબીઓ પણ કહેતા હતા, ડોશી તમે નકામા જગ પકડીને બેસી રહ્યા છો, ભૂરીને નહીં વેચો તો ખવડાવશો શું તમારું કપાળ? અમને કઈ ઢોર દવલા હતા તે વેચી દીધા, સમો તો ઓળખવો જોઈએ ને। સપનાને એ વટી જાય એવો તો કાળ પડ્યો છે, સેમમાં લીલું પાંદડું એ નથી, પછી ઢોરને શું ખવડાવે જીવડાવા? ખેડૂતને તો ઢોર છોકરા બરાબર છે, પણ શું કરે, છૂટકો જ ન હોય ત્યાં તો શું કરું, ભૂરીને વેચી દઉં? સુરજ ડોશી વારંવાર એનો એ પ્રશ્ન પૂછતા હતા। ડોશી આજે નહીં વેચો તો કાલે વેચવી પડશે, અને જો જગ કરીને બેસી રહેશો
તો ભૂલીને ભૂખી મારી નાખશો, મૂંગા ઢોના નહેકા લેવાથી શો ફાયદો? પણ આ રોયા કોણ જાણે ભૂરીને ક્યોય લઈ જાય, ત્યાં કસાઈવાડે જઈને વેચી દે તો? એ તો છે જેનું કરમ, આપણે તો કંઈ જાણી જોઈને કસાઈને નથી વેચતા ને, પછી આગળ પાછળનું તો કોણ જોવા બેઠું છે? આમને આમ વિચાર કર્યામાં રહી જશો ને એક દાડે મફત આલવા નીકળશો તોય કોઈ ભૂરીનો અછોડો નહીં પકડે, એમ સમજો કે બે પૈસા મળશે તો તમે એમ મુઠી દાણા ભાળશો. ડોશીને આ પ્રમાણે ખૂબ સમજાવ્યા એટલે એમણે હા પાડી, પણ હા પાડીને આવ્યા પછી હૃદયના ઊંડાણમાંથી એક જ સૂર નીકળતો હતો, ના મારે ભૂરી નથી વેચવી, ના. ડોશીની સ્થિતિ સાપે સસુંદર ગળ્યા જેવી થઈ હતી. તેમને ભૂરીની માયા હૈયાથી છૂટતી ન હતી અને ભૂરીને ખરાવવા ઘરમાં તણખલું એ ન હતું, તોય તેમણે આ ગડમથલ સામે ખૂબ ટક્કર ઝીલી હતી. ગામમાંથી ઘણા ખોરાય ઢોર વેચી દીધા હતા, જેમની પહોંચ નહોતી તેમણે તો ઘણા વહેલા ઢોર કાઢી નાખ્યા હતા. જોઈએ છીએ થાય છે કહેતા હતા તેમણે થાકીને ઢોર વેચી દીધા હતા. જેમની પાસે ઘાસનો સંગ્રહ હતો અને કૂવાનું સાધન હતું તેઓ ગજા પ્રમાણે એક બે ઢોર રાખીને બેઠા હતા. જેમની પાસે કંઈ જ સાધન ન હોય અને ઢોરને ન વેચી હોય એવા આખા ગામમાં એક સુરત ડોશી હતા. તેમણે ભૂરીને જીવાડવા શું નહોતું કર્યું, જ્યાં સુધી ચરવા જેવું હતું ત્યાં સુધી તો ડોશી ભૂરીને લઈને સીમમાં નીકળી જતા, ખૂણે ખાંચરે ફરી વળ્યા હતા. ક્યોય તણકલું એ બાકી રહેવા દીધું ન હતું, વરસાદ વગર ચારો ક્યોથી થાય? ધરતીમાંથી અમી ચૂસાઈ ગયું હોય એમ ઝાડ પણ પાંગરતા ન હતા. સુરત ડોશી પાસે પૂળા ન હતા, આગળ પાછળનું બીજું ઘાસ ન હતું. હવે શું કરવું, ભૂરીને શું ખવડાવવું, બીજું તો કંઈ હતું નહીં. એટલે બાવળ ખીજડો કે એવા ઝાડના ડાળા કાપી લાવી તેનો કૂટો ભરીને ખવડાવવા લાગ્યા. દસેક દિવસમાં તો સીમમાં હતા એટલા ઝાડ બુઠ્ઠા થઈ ગયા, બધા ડાળા પાંખડા કપાઈ ગયા જેને તે કૂટો કરતા હતા, ધરતીમાંથી મૂળિયા કાઢીને ખવડાવતા હતા. એક એક ઘાવ કર ફરતા તો કૂટો રહેવા દીધો ન હતો. સુરત ડોશી પરોઢીઓ ઉઠે, અંધારામાં ને અંધારામાં ઘાવ બેઘાવ તો નીકળી જાય, જેમ તેમ કરીને ડાળા પાંખડા મૂળિયા ભેગા કરે, બપોરે એને કૂટે અને ભૂકો કરીને ખવડાવે, ભૂરીને ખવડાવતા જાય ને વાતો કરતા જાય. આ તેમનો નિત્યક્રમ હવે વધુ ચાલે તેમ ન હતો. ગામે ગામ આ સ્થિતિ હતી. જેને તે ઝાડના ડાળા કાપી જતા હતા આખો પ્રદેશ વેરાન થઈ ગયો હતો. હજી તો ઉનાળો કાઢવાનો હતો, આકરામાં આકરા ચાર પાંચ મહિના કેવી રીતે કાઢવા? સુરત ડોશીને પણ આ ભય સતાવી રહ્યો હતો. બીજાની આગળ દુઃખ રડે શો ફાયદો, તેઓ ભૂરીને જ કહેતા. ભૂરી, આજે તો દોઢ ગાઉથી કૂટો લાવી છું, હો શું કરું, વગડામાં સમ ખાવાય લીલું ઝાડ રહ્યું નથી. કે ભૂરી, ઉનાળો કેમ કરીને કાઢશું? હવે તુંય મારી પેઠે આખા રોટલાને બદલે ફળજ રોટલો ખા, મારી ઉંમર સામું તો જો, ઘડે ઘડ પણ મારાથી કેટલી હડીઓ થાય. સાચું કહું છું ભૂરી, હવે તો મારાથી કૂટો નથી થતો. અને ભૂરી માથું હલાવે એટલે કહે, હવે છાની માની ખા, પેટે પાટા બાંધીને પણ તારું પેટ ભરીશ. પણ હવે તો એ પણ થઈ શકે તેમ ન હતું. હડીઓ કાઢવા છતાં કૂટોય ન મળે પછી શું કરવું? જેને લીધે તેઓ જીવ્યા અને એમને લીધે જે જીવી એ ભૂરીથી જુદા થવું પડશે. સુરત ડોશીએ સંસારમાં તડકી છાયડી ઘણી જોઈ હતી, રંડાપામાં તેમણે જીવતર કેમ કાઢ્યું હતું એ તો એક એમનું મન જાણતું હતું. જુવાનીના વર્ષો એકની એક દીકરીની માયામાં વિતાવ્યા હતા અને ઘડપણમાં ભૂરી સાથે. ભૂરી દૂધ આપતી એમાંથી ડોશીનું ઘર ચાલતું અને ભૂરી હૂંફ આપતી એથી એમનું ખાલીખમ જીવતર ભર્યું રહેતું. આવી ભૂરીને નજર આગળથી અળગી કરતા ડોશીનું હૈયું કેમ ન ચીરાઈ જાય? સવારમાં દાડો ઉગ્યો હશે, નિવાસમાં કૂતરા ભસવા લાગ્યા. સુરત ડોશી સમજી ગયા કે નક્કી બેસને લેવા વાળો આવ્યો. એ વખતે તેઓ બેઠા બેઠા ભૂરીને ગઈકાલનો વધેલો કૂટો ખવડાવી રહ્યા હતા. જેમણે વચ્ચે રહીને ભેંસનો સોદો પતાવ્યો હતો એ ભાઈ અંદર આવ્યા અને બોલ્યા, ડોશી લ્યો
ભૂરીને દોરી આપો એટલે ટાઢે ટાઢે આ લોકો જતા રહે, અને લેવાવાળાને ઉતાવળ હોય એમ તે ભાઈ પણ બોલ્યા, 5-6 ગાઉની લાંબણે જવાનું છે, બપોર ચડતા પહેલાં ત્યાં પહોંચી જવાય તો સારું. સુરજ ડોશી એમને એમ બેસી રહ્યા હતા. નવા માણસને જોઈ ભૂરી ગુકારિયા કરતી હતી અને ફૂંફાડા મારતી હતી. ગાંડી થઈ છે કે શું? આમ ગાંડા કરાતા હશે? ભૂરીને ઠપકો આપી ડોશીએ તેને માથે હાથ ફેરવ્યો. ડોશીના શબ્દોની જાદુઈ અસર થઈ હોય એમ ભૂરી નીચું મોં કરી ખાવા લાગી. જુઓ ભાઈ, મેં મારી દીકરીની પેઠે સાચવી છે, મારી પંડે મી કોશિર કરી હશે, પણ ભૂરીને કદી દખી કરી નથી. આજથી ભરીને તમને સોંપું છું, એને પાળજો, સાચવજો અને ભગવાનને માથે રાખી એને દુઃખી કરશો નહીં. એ શું બોલ્યા ડોશી, મારે ઘેર તો તમારી ભૂરી લીલા લહેર કરશે, બે તો કૂવા છે, એ લીલીછમ જેવી ચાર ખાશે અને મજા કરશે, અને મારે તો રામ રાજ્ય છે, બસ તાણ મારે એટલું જ જોવે. મને 2 પૈસા ઓછા આપશો તો હું કંઈ નહીં બોલું, પણ જે દાડે મને સમાચાર મળશે કે ભૂરી દખમાં પડી છે તે દાડે હું તમારા આંગણેથી ભૂરીને દોરીને ચાલતી થઈશ. હા, દીકરીના સાસરિયાને ભલામણ કરતા હોય એવી ભલામણ ડોશી ભૂરી માટે કરી રહ્યા હતા, અને દીકરીને મા તેને સાસરે વેદના ભર્યા હૈયે વિદાય કરે તે રીતે ભરીને ખીરેથી છોડી ઘર બહાર કાઢી અછોડો તેના નવા માલિકના હાથમાં આપી દીધો. ગોધરા સુધી સુરત ડોશી સાથે આવ્યા. ફરી ફરીને ડોશી એની એ ભલામણો કરતા હતા, ભૂરીના દિલ પર સ્નેહવીનો હાથ ફેરવ્યા કરતા હતા. ભૂરીને અળગી કરવી ગમતી નહોતી એટલે ડોશી વાતો કરવાના બહાને ભૂરી પાસેથી ખસતા જ નહોતા. પેલાએ 2-3 વાર કહ્યું, ડોશી અમારે મોડું થાય છે, હવે તમે પાછા અને ભેંસના હાકવાળાએ ડચકારો બોલાવ્યો, જા ભૂરી સુખી થશે, આપણા અંજરપાણી હતા તેટલું સાથે રહ્યા, આપણા અંજરપાણી ખૂટ્યા નકર આવો વખત આવે ખરો. ડોશીની આંખમાં જળજળી આવી ગયા. ભૂરી પણ વાતને સમજી ગઈ હોય તેમ આગળ વધવાને બદલે પાછા ડગ ભરવા લાગી. એક જણ ભેંસને ખેંચતો હતો, બીજો પાછળથી ડચકારો બોલાવતો, ધીમેથી મારતો હતો તો ઘણું મથતા હતા, પણ ભૂરી આગળ ડગ ભરે તે પેલાને ખીચ ચડી તે જોરથી મારવા લાગ્યો. ભૂરી વિફરી તે રોડવું છોડાવવા કૂદકા મારવા લાગી. દોરવાવાળાને મારવા દોડતી હોય એમ શિંગડા ઊંચા કરી ફૂંફાડા મારવા લાગી. ગામમાંથી ઘણી ભેંસો વેચાઈ હતી, આ જ ગોદરે થઈ લેનારા દોરી ગયા હતા, પણ કોઈએ ભૂરી જેવો ઉધમાત નહોતો કર્યો. આ તો હઠીલી હોય તેમ ડગ ભરતી નહોતી. ભૂરી તોફાન કરવા લાગી એટલે પહેલાંએ ઉપરાછપરી 2-3 લાકડીઓ લગાવી દીધી. એ જોઈને સુરત ડોશીનો જીવ કપાઈ ગયો. ઊભા રહો, એને મારશો નહીં, હું દોરી આપું છું, અને ડોશી ભૂરી પાસે ગયા. ભૂરી કાકલુદી ભરી આંખે ડોશી સામે જોઈ રહી, જાણે કહેતી હતી, માં મને તરસોડશો નહીં, સુખમાં કે દુઃખમાં હું તમારો સાથ નહીં છોડું. ડોશીએ તેને પંપાળી અને તેના કાનમાં કહ્યું, ભૂરી જા દીકરી, મારે ઘેર હવે શું ખાવાનું રહ્યું છે તે માયા છોડતી નથી, ત્યાં તું સુખી થઈશ, જા બેટા, આવું તોફાન તને શોભે, જા ડાહી થઈને આગળ હેડ, અને ડોશીએ આગળ ચાલવાની ઈશારત કરી. પેલાએ દોરવા ઘણાએ પ્રયત્ન કર્યા, પણ ભૂરીએ ડગ ન ભર્યું તે ન જ ભર્યું. ભૂરી તો વળી વળીને ડોશીના હાથ ચાટતી હતી, ડોશીના હૈયામાં મો છુપાવી દયા યાચતી હતી. એ એમ નહીં ચાલે, ફટકાર્યા વગર તે ડોબું ચાલતું હશે કે? અને તેના લેનારે લાકડી મારીને ભેંસને ખેંચવાનું કહ્યું. ડોશી તરફ ફરીને તે બોલ્યો, ડોશી તમે જરા આગા રહેજો, એ તમને જોઈને હેડતી નથી. 3-4 જણા ડોશી આગળ ઊભા રહ્યા ને તેમને ડોકી દીધા. ઉપરાછપરી લાકડીઓ પડવા લાગી. ભૂરી કૂદકા મારતી હતી, પૂંછડું ઉછાળતી હતી, જીવ અકળાઈ ગયો હોય એમ એ ભાગી જવા હડીઓ કાઢતી હતી. સુરજ ડોશી આડે માણસોનું ઓઠું હતું. ભૂરીની પીઠ પર પડેલી લાકડીઓ તેમના બરડામાં પડતી હોય એમ તેઓ રડતા હતા.
પેલા લોકો મારી મારીને થાક્યા, ડોશીથી પણ હવે તો જીરવાતું નહોતું. તેઓ એકદમ આગળ આવ્યા અને બોલ્યા, લાવો અછોડો મારા હાથમાં આપો, જુઓ એ હેડે છે કે નહીં. અને જથાક ડોશીએ અછોડો હાથમાં લીધો અને ઘામ ભણી ચાલવા માંડ્યા. પણ ડોશી, આ શું કરો છો? તમે કઈ બાજુ દોરી જાઓ છો? હું મારા ઘેર દોરી જાઉં છું, મારે ભૂરીને નથી વેચવી. પણ તેમના કુટુંબીઓ વચ્ચે બોલી ઉઠ્યા, પણ ને પણ, મારા જીવતા તો ભૂરી મારાથી જુદી નહીં થાય. મારા મરી ગયા પછી તમારે જે કરવું હોય તે કરજો. અને સામે ફરીને ડોશી બોલ્યા, તમારા પૈસા પાછા લઈ જજો, મારે ભૂરી વેચીને પેટ નથી ભરવું. ખાવાનું નહીં મળે તો બે જણા ભૂખે મરી જઈશું. લે ચાલ દીકરી. ભૂરીનો હરખ માતો ન હોય એમ ડોશીની આગળ થઈ તે ચાલવા માંડી. એ બંનેને જતા જોઈ કોઈકે કહ્યું, ડોશી હાથે કરીને કૂવામાં પડે છે, એ મરશે ને ભૂરીને એ મારશે. પણ સુરત ડોશી ભૂરીને ખીલે બાંધી જુદું જ કહેતા હતા, ભૂરી અંજળપાણી મોટી વાત છે, અંજળ હશે ત્યાં લગન તો આપણને કોઈ જુદું કરવાનું નથી. આવડી મોટી ધરતી પડી છે, ગમે ત્યાં જઈને પેટ ભરશું. ભૂરી મારી ભૂરી, તને અળગી નહીં કરું હો. અને ભૂરી માનું હેત ઝીલતી હર્ષના આંસુ નિતારી રહી હતી. તો બાળમિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો આવા અવનવા વિડીયો. મારો વિડીયો જોવા બદલ આપ સર્વેનો આભાર.